રાજકોટ કોર્પોરેશન દ્વારા કોઠારીયા રોડ પર ડિમોલેશન કરાયું. ડિમોલેશન દરમિયાન દુકાનની પરિસરમાં પડેલા માલને પણ ઉઠાવી જવાની દુકાનદારોની ફરિયાદ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે દબાણ હટાવ ઝુંબેશ ચાલે છે. તે અંતર્ગત આજરોજ રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ડિમોલેશન તથા સરકારી જગ્યાઓ રોકી રેકડી કેબિનો વગેરે દ્વારા કરાતું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી દરમિયાન અમુક દુકાનધારકો દ્વારા ફરિયાદ ઉઠવા પામી હતી. બે પાર્સલ લઈ ગયા, માલ લેશે લાખોમાં લાખો. તો હવે તમે શું કહેવા માંગો છો? શટરભાઈ બે પાર્સલ પડ્યા હતા, હજી તો ઉતાર્યા હતા, અડધી કલાક થઈ ગઈ. હવે ત્યાં શટરભાઈ લઈ ગયા, ત્યાંથી બે પાર્સલ લઈ ગયા છે. હવે તો તમારા પોતાના પાર્કિંગમાં પડેલો માલ લીધેલો છે? અમારા પોતાના પાર્કિંગમાં શટરના ઓટો હોય ને, ત્યાં હતા બે પાર્સલ. વેપારીઓની ફરિયાદ હતી કે અમારી દુકાનના પરિસરમાં અમારી જગ્યામાં પડેલા અમારા બહુ જ કિંમતી પાર્સલો તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આમ લોકો દ્વારા તંત્રની આ કામગીરી પર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ ભાઈ જેમ કીધું ને એ રીતના જ મારે આ શટર પાસે જ હતું. 30 જોડીનું ગાર્ડન હતું, એમાં જોડી 150 થી લઈને 200 સુધીની હતી. કિંમત કેટલી છે માલની અંદાજે? 150 થી લઈને 200 ની 30 જોડી હતી. ટોટલ કિંમત શું થાય તમારા માલની? કિંમત 10,000 આસપાસ હતી. 10,000 આસપાસ. હા, તો તમારા પાર્કિંગ માંથી માલ ઉપાડી લીધો? હા, પાર્કિંગ આ શટર પાસે જ. તમારો માલ ક્યાંથી લીધેલો? અહીંયા પડ્યો તો બોરો દાદા, અહીંથી મારો બોરો લઈ ગયા. રિપોર્ટર આરજે સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.